तो समाचारों सामने आ रहा है गुजरात मेरिटाइम बॉर्डी ऑफिस में पुलिस तपासना। जी हाँ, गांधीनगर पहुंची छे पुलिस मेरिटाइम बॉर्डी टीम। महेश लांगा केस जे सामे आव्यो हतो, जेमा चार लोगों की धरपकड़ करवामा आवी हती, जेमा पत्रकार महेश लांगा की संडोवणी पण सामे आवी हती। आ केस में तपास नो धमधमा चाली रह्यो छे अने महेश लांगा केस में तपास माटे पुलिस की पांच टीमो पहुंची छे। कारण छे बंदरो ने लगती केटलीक माहिती बोर्ड माथी लीक थयो होवानु अनुमान लगाववामां आवी रह्यु छे अने ते मामले तपास करवा माटे पोलीस पहोंची छे गांधीनगर। बोर्ड माथी लीक थयो होवानु आ माहिती ए अनुमान लगाववामां आवी रह्यु छे। गांधीनगर पोलीस टीमे कम्प्यूटर नी तपास हाथ धरी छे। हवे आ तपास दरमियान केटलाक महत्वना पुरावाओ हाथ लागे तेवी शक्यताओ जोवामां आवी रही छे। आंगे वधु वात करवा सहयोगी गौरव पटेल अमारी साथे छे। जी गौरव, तो गुजरात पुलिस आ मामले गंभीरताथी तपास हाथ धरी रही छे अने जे पण पुरावाओ एकत्र करवामां आवी रह्या छे। जीएसटी कौभांड जे सामे आव्युं हतुं तेमां हवे वधु कार्यवाही साथे पांच पोलीस टीम गांधीनगर पहोंची छे अने आ अंगे वधु माहिती संवाददाता गौरव पटेल आपी रह्या छे। फोन लाइन पर गौरव अमारी साथे जोड़ाई गया छे। गौरव, गुजरात पोलीसना गांधीनगरमां धामा ज्यां हाल पोलीस टीमे कम्प्यूटरनी तपास हाथ धरी छे, जाणवा માંગે છે શું કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે ત્યાં? जना बात करें तो थोड़ा दिवस अगाउ एक जानेता पत्रकार नी जीएसटी कैम अंतर्गत धरपकड़ करवामां आवी हती, जेना बाद ईडी ना अमदावाद, जूनागढ़, भावनगर, राजकोट, वडोदरा सहित अलग अलग स्थले दरोडा पड़वामां आव्या हता। ईडी द्वारा जे पत्रकार फोन था तेनी टेक्निकल सर्विस ना आधारे एनालिसिस करवामां आव्युं हतुं। एनालिसिस में केटलाक अधिकारीओ साथेनी वातचीत बहार आवी छे। મહત્વનું છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડમાંથી કેટલાક બંદરોના ડેટા લીક થયા હતા, જેમાં ખાનગી બંદરોનો પણ સમાવેશ થાય છે, અને ડેટા વિપક્ષ સુધી પહોંચ્યા હતા ત્યારબાદ આખો મુદ્દો બન્યો હતો, જેને લઈને ગાંધીનગર પોલીસની પાંચ ટીમો ગુજરાત મેરીટાઈમ બોર્ડ જે સાગર ભવન ગાંધીનગર ખાતે આવેલું છે ત્યાં પહોંચી છે અને તેમને કમ્પ્યુટર સહિત અલગ અલગ દસ્તાવેજની તપાસ હાથ ધરી છે। જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ડેટા ફોનના એનાલિસિસ બાદ જે માહિતી બહાર આવી છે તેમાં કેટલાક સિનિયર અધિકારીઓ સાથે પત્રકારે વાત કરી હોવાની માહિતી પણ મળી રહી છે, જેને આધારે વધુ ફરિયાદ થવાની ઉપરાંત વધુ જગ્યાએ ઈડી રેડ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે। જર્ણા બિલકુલ ગૌરવ, પોલીસની પાંચ જેટલી ટીમો તપાસમાં લાગી છે, ત્યારે શું લાગી રહ્યું છે આ કાર્યવાહી જે શરૂ કરવામાં આવી છે? ખૂબ જ ગંભીરતાથી આ મામલાને લેવામાં આવી રહ્યો છે, ત્યારે લગભગ કેટલો સમય આ કાર્યવાહી કરવામાં આવી શકે છે? અને જે કમ્પ્યુટરની તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં કંઈ હાથ લાગ્યો હોય અને આંગે મીડિયા સામે કોઈ વાત આવી હોય તેવી કોઈ માહિતી બહાર આવી? હજુ તો આ તપાસની શરૂઆત થઈ છે, જે પણ પોલીસ કર્મચારીઓ હતા તે ચોક્કસ જે રૂમ હતો મેરીટાઈમ બોર્ડનો ત્યાં પહોંચ્યા છે અને ત્યાં જે કમ્પ્યુટર હતા તે કમ્પ્યુટરમાં રહેલા ડેટા, કમ્પ્યુટરમાં રહેલા ડોક્યુમેન્ટ, કમ્પ્યુટર દ્વારા થયેલા ઈમેલની હાલ તપાસ કરી રહ્યા છે। કયા ઈમેલ કોને કરવામાં આવ્યા, કયા ડોક્યુમેન્ટ કોને તૈયાર કર્યા અને કેટલા લીધા તેની હાલ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જરૂર પડે કેટલાક દસ્તાવેજો પણ અહીંથી અથવા તો કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક અથવા તો સીપીયુ સહિતની વસ્તુઓ કદાચ પોલીસ એની જપ્ત પણ કરી શકે છે અને જરૂર પડે તેની વધારે તપાસ અર્થે તેને વધુ કાર્યવાહી હાથ ધરી શકે છે। પરંતુ હાલ એટલી માહિતી મળે છે કે પાંચ એટલી ટીમો મેરીટાઈમ બોર્ડ ખાતે પહોંચી છે અને તેમને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જણા જે બિલકુલ ગૌરવ આભાર। તો જીએસટી કૌભાંડ મુદ્દે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી આ ધરપકડને લઈને જેલની હવા ખાવાનો પણ આરોપીને વારો આવ્યો છે અને તે હાલ ટેકનિકલ તપાસ કરી રહી છે કે કયા પ્રકારના ડોક્યુમેન્ટ ક્યાંથી લીક થયા હતા। બીજી મહત્વની વાત કે મહેશ લાંગા કેટલાક સિનિયર આઈએએસ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા, તેની વિગત પણ ટેલિફોનના જે ટેકનિકલ ડેટા છે તેને આધારે પ્રાપ્ત થઈ છે, જેને ધ્યાને લેતા કદાચ વધારે ઈડીની રેડ આગામી દિવસોમાં થાય તેવું હાલ દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર। તો ઉલ્લેખનીય છે કે મહેશ લાંગા જેની તસવીરો અમે આપણે લગાતાર બતાવી રહ્યા છીએ, તે મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલિંગ દ્વારા લગભગ 200 કરોડના જીએસટીની ચોરી કરવાનો આરોપ છે।